અમારા 13માં સમૂહ લગ્ન છે અને અમે 18 વર્ષની દીકરી 21 વર્ષનો દીકરો અને અમે કાયદેસર સરકારમાંથી જી સહાય મળે છે પહેલા 20,000 મળતા હતા અત્યારે 24,000 થી મળે છે બધી દીકરીઓના કાગળિયા સર્ટિફિકેટ જેથી કરીને કે દીકરીને જીવતા કોઈ કાગળિયાની ઉપાધિ ન રહે એવી આ સમિતિ વાકાનેરની આ બધા ડોક્યુમેન્ટ પૂરા કરે છે સરકારમાં દે છે સરકાર તરફથી અમે એને 24,000 રૂપિયા દીકરીના ખાતામાં જેથી કરીને દીકરીના બાપનો કોઈ હક ન લાગે દીકરીના બાપનો હક ન લાગે આ રીતે આ સમિતિ કામ કરે છે અને આજ વાકાનેરના સમૂહ લગ્ન જેટલા સમૂહ લગ્ન થાય એથી અનોખા અમે મહામસોને પૂછીને જ હાલી છીએ જેટલે મહામસો અમને કરવા દે એટલું અમે કામ કરી છીએ અને સમાજ અમને ખોબે ધોબે ફાળો દે છે બરાબર છે જય દ્વારકાધી જય વાડીનાથ આપણે કેટલું આપણે કરિયાવરની આપવાના છે ભાઈ આપણે અંદાજે 1,00,000 રૂપિયા જેવું થાય આપણે 12 લઈ તો પણ 80,000 રૂપિયા જેવું અમને પર દીકરીમાં મળે છે કેટલી દીકરીઓ છે આપણે અત્યારે 57 દીકરી છે અને દર વર્ષે આપણે સમાજ કલ્યાણ અધિકારી આપણી પાસે ચેક કરી જાય છે અને સમાજ કલ્યાણના જે નિયમ પ્રમાણે છે એ પ્રમાણે જ આપણે હાલી છીએ 21 વર્ષનો દીકરો અને 18 વર્ષની દીકરી પણ આપણે એમાંથી 1 વર્ષ ઉપર લઈને પરિણાવી છીએ અને આ સમાજ કલ્યાણ ઓકે કરે ફાઇલ પછી જ આપણે દીકરીઓ પરિણાવી હવે આ 13મો સમૂહ લગ્ન છે 13માં સમૂહ લગ્નની અંદર અંદાજ 12માં સમૂહ લગ્ન અંદર 50-60 લાખ રૂપિયા દીકરીઓને સરકાર તરફથી લેવરાવ્યા છે અમારા ભગવાનજીભાઈ ભુંડિયા સાહેબ પ્રમુખ સાહેબ અને સમૂહ લગ્ન સમિતિના બધા સભ્યો આમાં ખૂબ તનતોડ મહેનત કરે તે બદલ ખૂબ ખૂબ એમને આભાર અને બીજા કાર્યકર ભાઈઓ પણ વાંકાણેર તાલુકાના બધા ગામે ગામથી તનતોડ મહેનત કરે જય મા મચ્છોમાં રેડી 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 સચ્ચા મૃત તમને ન મળ્યું હોય તો આવીને લઈ જજો ઘી ન મળ્યું હોય
હલો આપણે પરમ કૃપાથી જે વર્ષોથી 13 વર્ષથી જે સમાજને એકત્રિત કરવાનું આ ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે, આજે જયારે 54 દીકરીઓ અહીંયાથી સમાજના હસ્તે કન્યાદાન થઈ રહ્યું છે ત્યારે આખા વિસ્તારના તમામ ભાઈઓના આખા સમાજની લાગણી આ કાર્યક્રમ સાથે દર વર્ષે જોડાયેલી હોય છે. અને ફરી એકવાર આજે વાંકાનેર મુકામે ભરવાડ સમાજના આપણા આગેવાનો હીરા બુઆ અને એમની જે આખી ટીમ છે જે દર વર્ષે આ ભગીરથ કાર્ય ઉપાડી અને સારી રીતે એને રંગ આપતી હોય છે એ કાર્યક્રમમાં આજે આપણે ઉપસ્થિત છીએ અને હર્ષની લાગણી અમે બધી અનુભવી છે. થેન્ક યુ. કોઈ નહીં ઓળખતા એવું તો ન બને, બધાને ઓળખતા જશો. હવે 14 સમૂહ લગ્ન એટલે આવતા વર્ષના સાહેબ ને તો લઈ લીધું આખું. ચાલો વાંકાનેર સ્ટેટ નું તમને આપણે બધા પૂછીએ છે, ધન્યવાદ છે. આ સ્ટેટ આપણી અરે હર રમેશ, આ સ્ટેટ આપણી પાસે ઉભું હોય છે ગમે ત્યારે, અડધી રાતે બાપા આપણી હારે જ હોય છે. તો એમનું ફૂલ હારને સાલથી હીરા બાપા સ્વાગત કરે છે. બોલ વચ્ચો માની દ્વારકાધીશ ની જયારે અમે ગયા હોય ત્યારે એમ કીધું છે કે તમારે જયારે કામ હોય ત્યારે મહેલમાં આવી જજો. એવા યુવરાજસિંહ કેશુદેવસિંહ ઝાલા સાહેબ રાજ્યસભાના સંસદ સભ્ય છે. અત્યારે 25,000 રૂપિયા દીકરી ના બોલ બચ્ચો માની. હવે એને એવું કીધું છે કે આપણે જરૂર એટલે એના માટે એક જોરદાર તાલી પડ્યો બ્રજેશભાઈ 7 નંબર માં જય દ્વારકા થઈ શકી. ભાઈ મારે ખાસ રસોડામાં માણસ ત્યાં લગી આપણે કામ કરવાના છે. જયપુર તમે તમારી તૈયારીમાં રહેજો. યજમાન ભેગા મોડા થાય તો યાર તો આપણે આપણી તૈયારીમાં રહેવું, તમારા મંડપ છોડશો નહીં. તમને જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં રહેજો. બોલો મચ્છો માતાજી. હવે
ચાલો ભાઈ વરરાજા વી વિશાલ મે એમ કે કે એના હોય ને એવું કરી દેજે રેડી પહેરાવી દે ને તો હવે ફેરાવો હાર પહેરાવો બસ વેરી ગુડ હા એમ હા તમે પહેરાવી દો બસ ઉભા રહેજો હવે ધરતી આ તો હાચા ને ચાલુ થયું હોય પહેરાવો નમસ્કાર ભાઈ
સાસરું કહે
વાતો પારકે ઘરેથી આવી છે. સાસરું એવું કહે કે આ પારકે ઘરેથી આવે છે. બંને ઘરોની તપતી પર જેનું નામ જ નથી, હે પ્રભુ તું જ કહે છે કે આ દીકરી કોઈએ તો ક્યાં માટે બનાવી છે. માટે દીકરી તું સાસરામાં સંબંધ એવા બનાવજે કે જેના શબ્દ ઓછા અને સમજણ વધુ હોય, વિવાદ ઓછો હોય અને સમાજ વધુ. આપણે એક કામ કરો ને, તમે દીકરી એક મળેલ છે, નકર અહીંયા બોર્ડિંગ તો છે, અમે બનાવી દઉં એને અને કલેક્ટર બનાવી દઉં, બીજું શું હોય, અમને સમાજ નહીં કામ આવે. આ દીકરી અવાજ સાંભળતા હોય છો વિષ્ણુ ભગવાન સ્વરૂપ છે, વરરાજાને નમસ્કાર કરવાનો, ભગવાન લક્ષ્મી અને નારાયણ નો વિવાહ છે. જેવો વરરાજા પ્રજ્ઞાન નિર્વિઘ્ન શુભમ ભવતુ. ભાઈ જમણા પગના અંગૂઠા ધોવાઈ જાય એટલે દીકરી મંડપમાં બોલાવવાની છે. મંડપ મધ્યે વર કન્યા સાવધાન, કન્યા પધરાવો સાવધાન. ચાલો હરવે હરવે બધા ત્યાં સામે. હાલો ભૂદેવ, બધા પોતપોતાની રીતે ત્યાં દીકરીના જમણા પગનો અંગૂઠો દોરાવો હાથ ઉપર, અને દીકરીના જમણા હાથ ઉપર હામ હામી છેડા છેડી બાંધી દેવાની છે. વરમાળા પણ લઈ આવ્યા છે, વરમાળાને વરરાજાના દીકરીના બેને વરરાજા જમતા હોય તો એની સેવા કરજો. લવતા ભક્તિમાં સેવા ત્રીજી ભક્તિ છે. ચાલો જમણા પગની જમણા પગનો અંગૂઠો દીકરીનો એમના મમ્મી પપ્પા ધોવે, જમણો પગ બંધાવી વરમાળા પહેરાવી દો, છેડા છેડી બંધાવી દો. અણવર છે બેઠા છે ને, અણવર બાજુમાં બેન છેડા છેડી બાંધાવી દેજો. જમણા હાથના જે ખેસ છે એ ખેસ અણવર આપજો વરરાજાની દીકરીના આ બાજુ અણવરને દો એટલે છેડા છેડી બાંધી દે. વરમાળા પહેરાવી દઈએ, છેડા છેડી બાંધી દઈએ. જે મંડપમાં પાણીની જરૂર હોય એ પાઉચ પણ વ્યવસ્થા પૂરેપૂરી રાખેલી છે. હલો વરમાળા, ચાલો. હલો એ ભાઈ રાજુભાઈ, આ હીરા બાપા એમ કે છે કે ઓલા જૂની ભાઈ આવ્યા નથી, પૈસા છે આવી ગયા.
તો પ્રોગ્રામ ચાલુ કરાવી દો ને ગરદી નો ના આ જુવાન મને કે અહીંયા તમારે હા 9 વાગ્યાનો ટાઈમ હતો પણ થોડા લેટ થયા છે અને યોણી કો કરે જો બેન તો ચાલો દીકરીના જમણા પગનો અંગૂઠો ધોવરાવીને દાંડલો ચોખા કરાવજો એક પાણીની ચમચી એક પંચામૃતની ચમચી અને ફરી પાછી દીકરીના જમણા પગ નો અંગૂઠો ધોવડાવ્યા પછી ચાંદલો ચોખા કરી બે હાથ જોડી આપણે દીકરીને પરબત પ્રાર્થના કરવાની બે હાથ જોડી પ્રાર્થના કરવા નમસ્કાર કરવાના છે પાણી આજુબાજુ માંથી મગાવી લેજો પહોંચ તો પરમ પૂજ્ય ભગત ગોપાલ ભગત જોધા ભગત ચકલનપતિ શોભલા મંત્રી ધનશીદાસ બાપુ આપાદાલાની જગ્યા મેસરિયા પરમ પૂજ્ય લાલા ભગત દાદા ભગત સતકડિયા ધામ પરમ પૂજ્ય ભગત શ્રી વિષ્ણુદાસ નટરોદાસ મચુમા મંદિર વાંકાનેર આમાં આ બધા સંતો ભક્તો વધારી રહ્યા છે એમનું વાંકાનેર સમૂહ લગ્ન સમિતિ હાર્દિક સ્વાગત કરે છે પાક પાત્ર નું એક નોતું ભયોલા પૂરા ભાઈ સમાજ સેવા કરો આ એકલા કોઈના ઘરનો નથી અમે તમને બે હાથ જોડી બીજું વાતું નમાવી અમે રસોડે આવો રસોડે મને પ્રસાદ ચાલુ કરાવવું એ રસોડે સેવા કરવી ને તો એની અંદર મેવા મળે જેના હક પણ ન થતા હોય ને એ ત્યાં સેવા કરવા જાય તો એના હક પણ આવતા સમૂહ લગ્ન માં થઈ જાય ભાઈ પણ સેવા કરવી જોઈએ આપણા ખાસ મહેમાન એવા પુન્નાભાઈ રાખડીયા ચાલો રેડી હસ્તી મેળાપ કરી નાખજો બાજુમાં લગન લઈ અને વાંચી લેજો ભૂદેવો એટલે બીજા બધા બેસી જાવ જુવાની હોય સાહેબ ખરેખર અહીંથી જાઓ અને સેવા કરો માં ભગવતી ની મહેર આટલી છે નાના કરતા વધારે કરશે જે જુવાની હોય છે જેને એમ લાગે કે આપણો જ પ્રસંગ છે અને એ પ્રસંગની અંદર ખરેખર ભાવથી આ તો ખરેખર માઇકમાં બોલાય જ નહીં આયોજકને એમ થવું છે કે અમારે કેવું પડ્યું નથી એમ પણ આ તો માઇક ની અંદર બે ત્રણ વખત બોલવું પડે કે જુવાની તમે જાઓ અને પછી તમે જાઓ ને એમાં આયોજક ને એનો મજા આવે વિશાલ 26 નંબર માં નજર કરતો હતો ભાઈ
26 ની આજુબાજુમાં 25 નંબર ના ભોદેવ ચોવીસ પચીસ માં છે ને આ 26 માં ભૂદેવ છે એની બાજુમાં થોડો ટેકો આપજો એમને 26 નંબર માં આપણા જૂના અને જાણીતા વર્ષોથી જે ભાટીભાઈ નું નામ છે એવા ભાટીભાઈ પત્રકાર એમનું સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર હાર્દિક સ્વાગત કરે છે. અમને યુટ્યુબમાં ભાટી યુટ્યુબમાં જેનો પ્રોગ્રામ આવવાનો છે લાઈવ પ્રોગ્રામ હશે સાંજે જોઈ લેજો. અત્યારનું બધું શૂટિંગ ઉતરે છે ભાટી યુટ્યુબમાં. આપણો આખા દિવસનો પ્રોગ્રામ તમારા મોબાઈલમાં આવશે યુટ્યુબમાં. તો ભાટીભાઈ આપને ધન્યવાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એના માટે એક જોરદાર તાળી પડો. હરમેશ આપણી હારે હોય છે પત્રકાર છે ભાટીભાઈ. યુટ્યુબમાં જોજો ને તો બધા લગ્ન આનંદભાઈ આપણા લગ્ન બહુ સોનેરી દેખાય કે નહીં. ભૂદેવ ને એક નજર કરી લેજો. પૂજાપો 24-25-26 માં ભૂજાપો હોય તો આજુબાજુમાં પાંચ પાથરાણું એક અને આ 24-25-26 માં જે ભૂદેવ નથી. આનંદભાઈ તમે ચેક કરી લેજો 37 નંબર માં ભૂદેવ હતા. અગ્નિ ચાલુ કરી દેજો.
અને પ્રદક્ષિણાની શરૂઆત કરે
અને જેને જેને કમ્પ્લેટ ન્યા થઈ ગયું હોય ગોડેવો કે અહીંયા આવીને મને કમ્પ્લેટ કરાવજો, મને કહેજો આ કમ્પ્લેટ થઈ ગયું. હેલો ચાલો ત્રણ ફેરા ભજવો ફેરવજો, જમ તો અમાવી ત્રણ ફેરા લીયા એ વરરાજા આગળ રહેશે અને ચોથો ફેરો રહ્યો એ દીકરી આગળ રહેશે અને ત્યાં એનો અમારો ફાળો અમૂલ્ય હોય છે. આવડી મોટી બોર્ડિંગ લઈને એમાં પણ એનો બહુ મોટો ફાળો છે. દર વર્ષે પણ આ ધૂમુ લગ્નમાં એનો મોટો ફાળો હોય છે. આ વર્ષે આ તમામ આટલો ભોજન સમારંભના દાતા એવા પટેલભાઈ હિન્દુભાઈ પાંચિયા છે, મામોછાને ચાંદુ આપે. આ સમૂહ લગ્ન આજનો ખર્ચ 7-8 લાખ રૂપિયા થાય છે અને ચોખા ઘીની વસ્તુ આપણે બનાવી છીએ તો બધાને ખ્યાલ જ છે. તો આ મામોછો આ પાંચિયા પરિવારને ચાંદુ આપે. ચાર દીકરા, ચાર વહુ, બા અને બે માણા, આ 15-17 માણા નો કુટુંબ છે. પણ એની આપણે જોઈને એમ પ્રેરણા લેવી જોઈએ. આ કુટુંબ ને ધન્યવાદ છે. એકી સાથે એકી હંગલે રાખીને ખાય છે. આ મચ્છો એની મારી ઉપયોગ વાળી કરે અને આવો ખાય બી રહે એવી આપણી પ્રાર્થના. ઘનશ્યામપુરી બાપુ 4 વર્ષ પહેલા પણ કહી ગયા દીકરી જે આપણે મોઢાની અંદરથી જે લાજ રાખતી તો કે હું સત્કર્મના આધારે અહીંયા ઘણી બધી જગ્યાએ મેસેજ આવ્યો અને કહેવામાં આવ્યું કે મોઢું દીકરીઓ જે બેઠા છે લગ્નની અંદર જોડીમાં એ મોઢું ખોલી નાખે. બાપુનો 4 વર્ષ પહેલાનો આદેશ હતો તેને પણ આપણે માન્ય રાખીએ. સરસ્વતી રૂપે સદગુણી સત્કાર્યો કરવાની પ્રેરણા આપે. હે માં બચ્ચો, મારી મન કર્મ ને વચન થી જો કોઈ ભૂલ રૂપે ક્ષતિ થઈ હોય તો તારા બાળક મારી વાત કરી માત્રાભાઈ રેવાભાઈ મોટવા અમદાવાદ દ્વારા વધારેલ છે. તો આ સમૂહ લગ્ન સમિતિ માત્રાભાઈ નું હાર્દિક સ્વાગત કરે છે. માત્રાભાઈ સ્ટેજ ઉપર આવો. અરે કેલાભાઈ ફાંગલિયા છે અને રીવાભાઈ ડાભી વડુસર વાળા પણ આવેલ છે. તો એમનો અને હકાભાઈ ભીમગુડા વાળા આવેલ છે, એનું પણ હાર્દિક સ્વાગત. આ બધા મહેમાનો છે, નામ લીધા બધા સ્ટેજ ઉપર આવો. માત્રાભાઈ રેવાભાઈ એ આપણા ભામા છે કેવાય ખરેખર આપણા વાંકાનેરના પેરવીર. જયારે અમારે જરૂર પડશે ત્યારે માત્રાભાઈ તમારી ટેલી આવી તમે ઉભા રહો. તો આ માત્રાભાઈ છે આપણા વાંકાનેર સમૂહ લગ્ન સમિતિ. એમને 2-3 વર્ષ તો એમને અને આપણે ભોજન સમારંભ આવ્યું છે. બોટિંગમાં એવો રૂમી આવ્યો છે અને હરમેશ બોટિંગ માટે કે સમૂહ લગ્ન માટે ગમે ત્યારે મેં જાયું ત્યારે અમારી હારે આવી અમદાવાદમાં
અને ગણપતિ દાદાના આશીર્વાદ લેવાના છે અને પોતાની ખુશીઓ જેથી અનુભવ લેતા હો અને ગણપતિ દાદાના દર્શન કરવા આવવાનો સર્ટિફિકેટ બનાવવાના છે ને ભાઈઓ અહીંયા આવે છે તાલુકા પંચાયતમાંથી સહી કરી દેજો અને ખુલ્લા મોઢે ફોટો પડાવવાનો હોય તો ફોટો પાડવા દઈ દો આ લોકો પેલા નંબરના મંડપે ગયા છે સહી કરી દેજો અમને જે બે ભાઈઓ આવ્યા છે ને ત્રણ ભાઈઓ એ ફોર્મમાં સહી ગયા સહી કરી દેજો ફોટો કાઢે ફોટો મોબાઈલ નો કરાવી દેજો કઢાઈ વારવા તમ કા હા હો ફાળો લખવાનું ચાલુ છે ભાઈ એક આમનો ફાળો અમે નથી લઈ શકાય એવા બે ત્રણ જણ છે જેને લખાવો હોય એવા મને ખોકાભાઈ ને અડાભાઈ મોઢવાએ ફાળો લખે છે તે જે બાજુમાં મોજમાં ને જેટલા જરૂર હોય એટલા જ રહીજો આ ભાઈઓ વચમાં ઉભા ને એને યાર વિનંતી છે વચમાં ન ઉગાડ્યો યાર આ હલવા ચાલવાની જગ્યા છે મેન ગેટ ની હલવા ચાલવાની જગ્યા છે આપણે હલતું જ નથી એટલી બધી ગરદી થઈ ગઈ આ જુલીબેન આવી ગયા છે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બધા જોવા જાજો ચા પાણી ચાલુ છે જમવાનું ચાલુ થઈ ગયું છે ખાસ આપના બાળકો પાણી જઈને ઘરે હાજરજો ત્યારે જેનો પ્રસાદ ચાલુ જ છે કોઈ છોકરાને દૂધ પાવાનું હોય તો દૂધ પણ છે ચા છે બધા એનો લાભ લઈજો ચાલો ચાર ફેરા પૂરા થાય એટલે કંસાર કંસાર મેળવી અને ફૂલ લઈને વધારી ગેલાભાઈ લાખાભાઈ સ્ટેજ ઉપર આવો આશીર્વાદ અને કાયમી મચ્છો અને આ દરોપડી અણવટ ને કેવાનો ખુરશી લઈ લઈએ અને અહીંયા દર્શન કરીએ ને સ્ટેજ ઉપર સંતો ના આશીર્વાદ લેવા જવાનું છે બધા આગળના બધા મહેમાનો હોય ને બધા આગા પાછા થઈ ગયા જેવા કે આયોજકો ને દેખાય પત્રકાર મુકેશભાઈ પુંડિયા થોડા મોડા પડ્યા છે
જો ગુરુઓ બધા ચાર પ્રદક્ષિણા પૂરી થાય એટલે ઘનસાર પીરસવાનો બેન અવાય માન કે જો ઘનસાર પીરસાઈ જાય એટલે તરત ગણપતિ દાદાને મોકલ ગણપતિ દાદા પાસે મોકલજો વડા વિવાદ પૂરા થયા છે પ્રશાંતભાઈ એ લોકોને ફોટા પાડવા ગયા હતા એ લોકોને જો પેલા દર્શન કરી જાય સ્ટેજ ઉપર સંતોના આશીર્વાદ લઈ ગામ રૂડી રાણીમાં રૂડીમાંનું ગામ છે પેલો અમે ફાળો ત્યાંથી ચાલુ કર્યો તો માં મચ્છો આપે ભાઈને જાજુ આપે આ મંગાભાઈ માધાભાઈ લાંબડિયા બધા રીતે સ્ટેજ ઉપર આવો અને આપણા આ તેરમા સમૂહ લગ્ન માં શંકુ કહીને છે ને જેને કહેવાય છે હિન્દુભાઈ ડાભી આપણા નાથ પટેલ છે શ્રી કવાભાઈ નામજીભાઈ ગોલતર રાજકોટ અને આપણા સમિતિ ના જે સભ્ય છે એવા દયાભાઈ મસુભાઈ હસનપર એવા આપણા સમિતિ ના સભ્ય છે એવા સુરેશભાઈ અજણભાઈ ડાભી વરડુસર તમારા થકી તો બધું હાલે છે યાર હવે રાખજો હા રે હું આવું બે મિનિટ હા લ્યો તમે તો ક્યાં ઓલા ફાટી ટીવી આપણે ફાટી ટીવી ફાટી ફાટી
ભગવાન એ ઢોલી બેન નો પ્રોગ્રામ ચાલુ છે એ રમવાવાળા આવે છે રમવા જાવ હવે ભાઈ ઢોલી બેન નો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા પબ્લિક ઓછી છે રમવા જાવ એ સમિતિના સભ્ય છે અને આ વખતના જમણવારના દાતા છે ઓછામાં ઓછો 7-8 લાખ નો ખર્ચો થાય છે અને આવા દાતા અડેખમ જેને કહેવાય ને કે આપણે ટેકા દે એવા તો આજે આપણે ખૂબ ખૂબ સમાજને દાન આપ્યું એમ કહી તો કહેવાય કે અન્ન જેવું દાન નહીં અને આવા દાતા આપણા વચ્ચે છે તો એમને આપણે ગોપાલક સમુલગન સમિતિ તમામ સમાજ આજે ખૂબ એમનો આપણે આભાર માની છે ખૂબ જ અર્જણભાઈ આપણી જિંદગીની મારે 3 સંતાન હે હું એને 5 કલાક નથી આપી શકતો જો જેની જેની માં ભણેલી હશે તો આપણો સમાજ આગળ સુધરશે પેલા દીકરીને જ ભણાવો તો સમાજને સુધારશે એ 5 કલાક એના સંતાન હારે હશે એને શીખવાડશે કઈ એને જ્ઞાન આપશે છોકરા ભણતા નથી નક્કી છે કાલે અમને પરેશ સાહેબ સરૈયાએ મને આ પ્રશ્ન કર્યો હતો કે આપણામાં પટેલ 25% છોકરા ભણેલા 75% દીકરીઓ ભણેલી છે હવે આ પ્રશ્ન આવી ગયો હે તો મેં કીધું સાહેબ 10 વર્ષે સમાજ સુધરી જાય દીકરીઓ ભણેલ હશે એના જે સંતાનો થાય ને એ ભણેલા જ હશે બાકી આ તો ગમે ત્યાં ચોવટ જ કરતા હશે બધા સાધુ કહેવાય ગયું હોય તો માફ કરજો બાકી જે વડીલો હે અને ખાસ જેટલા જેટલા સાધુ સંતો હે જેને ખોટું લાગે એને જેને જે મને કેવું એને કઈ વાંધો નથી જે નૈતિક જવાબદારી વાળા સાધુ સંતો હે એને ઈ ગામમાં જેના દીકરીના પૈસા લીધા હોય એનો એને ફંડ ફાળો ન લેવો જોઈએ એના ઘરે એને ન ખાવું જોઈએ જે સાધુ સંતો આરે રહીએ એને ખાસ કહે અને અત્યારે જે સાધુ સંતો અહીંયા સ્ટેજ ઉપર એ પ્રેરણા લઈને જાય કે આ તાલુકામાં આ ગામમાં આ ભાઈએ દીકરીના પૈસા લીધા તેને જાહેરમાં ના પાડી દે મારે તારા 5 રૂપિયા નથી જોતા બાકી આ નો ખાય જે 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 ખાય છે અમે એને બીજી નજરે હું તો જોઉં છું જય દ્વારકાધીશ થેન્ક યુ સમિતિને ખૂબ ખૂબ આભાર દરેક મહેનત કરે છે બધાને ખૂબ ખૂબ આભાર અને આપણે નાગ પટેલ બોલ્યા કે ભાઈ સાધુ સંતો પણ આપણે એવું કરવું જોઈએ કે એક વખત તો સમાજને ભેગું થઈ અને આનું બંધારણ કરવું જોઈએ કે આપણે અત્યારે ચોટીલા અદાઠમ એ બધાએ સમાજે 2 વાળાથી બંધો કર્યો છે કે દીકરીના પૈસા ના લેવા અને લે એનો શું દંડ શું આ એ પહેલું એક વખત નક્કી કરવું જોઈએ અને પછી સાધુ સંતો આપણી જોડે જોડાય કે ભાઈ દીકરીનો પૈસો ના લેવો જોઈએ લે તો એનો આ દંડ થવો જોઈએ એને સાધુ સંતોએ સ્વીકારે નહીં કે સમાજે ના સ્વીકારે આવી એક નક્કી પેલા વાત કરવી જોઈએ બાંધી અને વ્યવહાર શું લેવો સોનું શું લેવું એ પણ પેલું એક સમાજને નક્કી કરવું પડે અને પછી જ આ આગળ વધે અત્યારે આ 4-5 ફરંગણામાં અધા આઠમ છે આ ભાદર છે એમાં 2-3 વાળાથી બંધો થઈ ગયો છે આ બધો અને એ બંધાના દંડમાં જ પોર જે પૈસા મળ્યા ને એ જ પૈસા આ બધી દીકરીઓ પોર પડી હતી અવલિયા ઠાકર પડી એ બરોબર અને પેલા આ એક બંધારણ આપણે નક્કી કરવું પડે કે ભાઈ આ હવે પછીનું કોઈ પણ આ પગલું ભરે તો એનો આ દંડ થવો જોઈએ અને એ સમાજ જ લેવું જોઈએ એ જ પૈસા પાછા સમાજમાં જ વપરાવવા જોઈએ આવું એક બેહી અને સમાજને ભેગું થઈ અને આગેવાને ભેગું થઈને નક્કી કરવું પડે અને પછી જે કાંઈ લે એનો દંડ થવો જોઈએ અને એને સમાજ કે સાધુ સંતો કોઈ સ્વીકારે નહીં તો જ આ બંધારણ કાયમિક ટકી રહે એવું આપણે પાયાથી રજૂઆત આખા સમાજમાં કરવી જોઈએ પછી જ આ બધું આપણે શક્ય બનાવી શકીએ અને આપણા નાગ પટેલે કીધું વાત બધી એકદમ પરફેક્ટ છે ના જ કરવું જોઈએ આપણે એમની અરે સહમત છે પણ એક વખત તો આપણે સમાજને પહેલાં ભેગું કરીને આગેવાને ભેગું કરીને આ બંધારણ કરવું પડશે પછી જ આનો નિકાલ શું કરવો એ બધું દરેક વહીવટના દરેક સ્વાગત કરશે હીરા પ્રકાશ ભગત મુકેશ ભગત બોલો મચ્છો વાણી હવે ખાખીરામ બાપુ ગારિયા વાળા ફૂલ આટી સ્વાગત કરશે
હીરાભાઈ બાંભવા આવ તો ડબલ કરવો હે હાલ ચા નમૂનો બે હાલો અર્જન મહારેશી અરે બાપુ આપ મારા ખાસ મિત્રો હમ ફેરવા એમનું સ્વાગત ફૂલહારથી કરશે હીરાભાઈ બાંભવા એનું ફૂલહારથી સ્વાગત કરશે રાજુભાઈ ઝાપડા આવી જાઓ 20,000 ભાઈ હક્કા 21,000 રૂપિયા હક્કાભાઈ તેજાભાઈ મુંજવા મૈકા એનું ફૂલહારથી સ્વાગત કરશે હીરાભાઈ કલર દેવાનું ફ્રીમાં આપે છે પણ એને એમ થવું છે કે દીધા જેવું છે એટલે હમણાં મેં એક જગ્યાએ ભલામણ કરી હું પડવાના છો ભાટીભાઈ નિયાલે અરે માતાજી ના મન હું પડું તમને બચ્છવાની એમને આજે ડ્રોન ઉડાડ્યું છે આ ભાટીભાઈ આજે ડ્રોન ઉડાડ્યું છે અને આપણો આખો હવારથી હાનલિંગીનો યુટ્યુબમાં મોબાઈલમાં પ્રોગ્રામ આવવાનો છે સમૂહ લગ્નનો એટલે ભાટી યુટ્યુબ કરશો એટલે આખો પ્રોગ્રામ એમનો આવી જવાનો છે બોલો મચ્છવાની જય પત્રકાર છે ભાટીભાઈ ઉપમાટના કામમાં હરેવેશ આપણી હારે હોય છે તો કાળુભાઈ આપમાં મચ્છો ના પડી જોર થી જય બોલાવો બોલો મચ્છો માત કી ઠાકર ધણી ની પંચ ની દેવ ની તેત્રી કરોડ દેવી દેવતા ની આપણો લઈ લો આપણો લઈ લો લાઈવ માં જાવ એમનો પ્રસંગ છે માતાજીના આંગણે છે અને ભાટીભાઈ કોઈ પણ ના ફોટા લેતા હોય તો તમે ખેતી રીતે થાળીમાં બેઠા હોય તો એ તમારો વિડીયો ક્યાં લગી જાય તો માણા આખો આપણો સમાજ જોવે તો શું કહે કે ભાઈ આ તો મંડપમાં બેન ખોટી રીતે આમ થાળીમાં પ્રસાદ તો કઈ નથી અને ખોટી રીતે આ વિડીયો પત્રકાર છે આ વિડીયો બધે જાય જે ભાઈ પત્રકારો વિડીયો ઉતારતા હોય તમે ખોટી રીતે મંડપમાં જગ્યા રાખીને બેતા નહીં જે વિડીયો ઉતારતા હોય એ વિડીયો પત્રકાર ખેત લગી જતો હોય અને ખોટો બગાડ ન થાય અને ખોટી રીતે મંડપમાં જગ્યા રોકીને બેતા નહીં પત્રકારો પણ આવ્યા હોય સમાચારમાં પણ આવે હે મારા ઠાકોર આ સમાજમાંથી કાયમ આવી કૃપા કરજે બેઠિયા મરી ગયા બિજાડા ગઈઠિયા ટીવી કોકના ઘરે હોય ને આમાં એને આવતી નહીં ત્રિવરા પેલા તો એના ઘરે જોવા જતા અને અત્યારે વાડીએ હુતા હોય ટીવી ચાલુ કરી નાના મોબાઈલ નું ટીવી ચાલુ કરી ન્યા જોતા હોય વાહ ભગવાન વાહ કેવી તારી કૃપા છે અમારા ચાંદીના વાર થઈ ગયા ને અમને તો એમ થાય છે કે ભગવાન તે અમને જો વિવરા આપો વેલા મોટલા અત્યારે સમય હોય તો આ દુનિયાનો કોઈ કૃપા હોય પ્રસાદ લેવી છે તો મંડપમાં રાજી વાત કરતા નહીં પ્રસાદ લઈ ને વાસણ મૂકવા જઈએ થાળી મૂકો
ઝઘડું હતું મારું સોગું એની સાધમાં અને મજબૂર થઈ જીવું રહ્યું મને નેણે નીંદર ના આવતી પદમણી મન યાદ ગોરલ આવતી મન યાદ તારી આવતી આવો સાઈ મોરે ગોવાળીઓને મારો વાલીડો